वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप जोशु धोरण चार विषय गुजराती। आज आप एक रक्षाबंधन विषय निबंध लखवा है, तो दरेक विद्यार्थी पहला निबंधनी नोट काटे और मारी साथ साथ निबंध पहला समझते अने पछी छेल्ले निबंध विडियो में जोईने सारा अक्षरे निबंध लखशे। तो हवे आपणे मित्रों रक्षाबंधन एटले रक्षाबंधन एटले आपणे खबर ज छे कि भाई बहेनों पवित्र त्यौहार एटले रक्षाबंधन। तो रक्षाबंधनों मीनिंग शुं थाय? र एटले रक्षा करवी, श एटले क्षमा करजो मारा भाई ने, ब एटले बंधन थी मुक्त करजो मारा भाई ने, ध एटले धन थी समृद्ध राखजो मारा भाई ने, न न एटले ना कदी दुख देजो मारा भाई ने। मित्रों अहीं आपणे भाई बहेनों पवित्र त्यौहार रक्षाबंधन ए आपणने बधाने खबर छे, पण रक्षा एटले शुं छे? राखड़ी तो आपणे गमे एने बांधी शकीए, रक्षा तो आपणे गमे एनी करी शकीए, आपणा फ्रेंड ने बांधी शकीए, पछी आपणा मम्मी पप्पा ने, आपणा बहेन ने, गमे एने आपणे राखड़ी बांधी शकीए। राखड़ी तो रक्षा करवा माटे होय छे, एटले आपणे रक्षा तो गमे तेनी करी शकीए, एटले भाई ने पण बांधवी ज पड़े। भाईनी रक्षा करी એમ આપણે ગમે એની રક્ષા કરી શકીએ। આ રક્ષાબંધન છે એ શ્રાવણ માસ પૂનમના દિવસે જ આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ તરફ જઈએ। રક્ષાબંધન ભાઈ બહેનનો પ્રેમનો તહેવાર છે। રક્ષાબંધન શ્રાવણ મહિનાના પૂનમના દિવસે જ આવે છે। આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાઈ ધોઈ સુંદર વસ્ત્રો પહેરે છે। બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરે છે અને ચોખા ચોંટાડે છે। વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે આ એક શ્રાવણ માસ પૂનમના દિવસે આવે છે અને સવારે આપણે વહેલા ઉઠીને ભાઈને અને આપણે બહેન બંને વહેલા ઉઠે છે અને બંને તૈયાર થઈ જાય છે અને પહેલાં બહેન છે એ કપાળમાં ચાંદલો કરે છે, પછી ચોખા લગાડે છે, પછી રાખડી બાંધે છે અને પછી મોં મીઠું કરાવે છે। ત્યાર પછી તે ભાઈના જમણા હાથે સુંદર રાખડી બાંધે છે। ગોળ સાકર કે મીઠાઈથી ભાઈ બહેન એકબીજાનું મોં મીઠું કરાવે છે। બહેન ભાઈને આશીષ આપે છે, ભાઈ બહેનને ભેટ આપે છે। રક્ષાબંધનને વીર પસલી પણ કહેવાય છે। જો રક્ષાબંધનને શું કહેવાય? વીર પસલી પણ કહેવાય છે। પછી પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું। યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી। જો આવ્યું ને, અહીંયા ઇન્દ્રાણીએ છે એનો પતિ જ હતો, તો ઇન્દ્રના હાથે પણ રક્ષા માટે રાખડી બાંધી હતી। મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી હતી અને તેને ધર્મનો ભાઈ માન્યો હતો। આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું। કુતામાતાએ કોઠા યુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી। બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને દક્ષિણા મેળવે છે। આમ રક્ષાબંધન એ સામાજિક તહેવાર છે। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો, એવું મેં તમને પહેલાં પણ કીધું હતું, એવું જરૂરી નથી કે ભાઈ બહેનને બહેન છે ભાઈને જ રાખડી બાંધી શકે। રક્ષા માટે તો આપણે ગમે એને રાખડી બાંધી શકીએ। જો અહીંયા ઇન્દ્રાણીએ પોતાના ઇન્દ્રને એટલે પોતાના પતિને રાખડી બાંધી હતી રક્ષા માટે, યુદ્ધ લડવા જતો હતો ત્યારે એણે ઇન્દ્રાણીએ પોતે ઇન્દ્રને રાખડી બાંધી હતી। કોઠા યુદ્ધમાં બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને દક્ષિણા મેળવે છે। આમ રક્ષાબંધન એ સામાજિક તહેવાર છે। બ્રાહ્મણો ઘરે ઘરે આવે છે અને રાખડી આપણને બાંધે છે અને આપણે એને ભેટ સ્વરૂપે દક્ષિણા કંઈક ને કંઈક આપીએ છીએ। રક્ષાબંધન એ સામાજિક તહેવાર છે, એટલે કે બધા આ તહેવાર ઉજવે છે ધામધૂમથી। રક્ષાબંધનને દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે। કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે। માછીમારો અને સાગર ખેડુ લોકો નાળિયેરી વધેરી દરિયાથી પૂજા કરે છે, તેથી આ તહેવારને નાળિયેરી પૂનમ પણ કહે
છે. જો રક્ષાબંધનના દિવસે કેટલીક બહેનો છે એ જેલના કેદી જેલમાં જે હોય એને પણ રાખડી બાંધવા જાય છે, અને આર્મીમાં જે લોકો હોય એ લોકોને પણ બહેનો રાખડી, ઘણા બહેનો છે એ રાખડી બાંધે છે. માછીમારો અને સાગરખેડુ લોકો નાળિયેરી વધેરી અને દરિયાની પૂજા કરે છે. એ દિવસે જો માછીમારો હોય અને સાગરખેડુ છે એ લોકો દરિયાની પૂજા કરે છે, અને તેથી આ તહેવારને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધન સૌને આનંદ આપતો આ ધાર્મિક તહેવાર છે. વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ તમે ગુજરાતીની નોટમાં એટલે કે નિબંધની નોટમાં સારા અક્ષરે લખી નાખજો, અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.